નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મધુકાન્તાબેન જગમોહનદાસ મહેતા પ્રાથમિક શાળા તરફથી હું પટેલ નિમિષા આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર પર્યાવરણ વિષયમાં આપણે પાંચમો પાઠ ભણી રહ્યા છે જેનું નામ છે અનિતા અને મધમાખી ગયા તાસમાં આપણે કે અનિતા નામની એક છોકરી છે જે બિહારના મુઝફ્ફર જિલ્લાના બોચાહા ગામમાં રહે છે તેના માતા પિતાને અનિતા ભણે તે ગમતું નથી પરંતુ અનિતાને તો ભણવા જવું છે એને ભણવું ખૂબ જ ગમે છે આખરે એક દિવસ એ શાળાએ જાય છે અને ત્યાં એને ભણીને તે દિવસ એનો પસાર ખૂબ જ સરસ રીતે થાય છે અને એને ખૂબ જ ગમે છે એટલે એ ઘરે આવીને માતા પિતાને વાત કરે છે માતા પિતાને છતાં પણ અનિતા શાળાએ જાય એમને ગમતું નથી અને શાળાએ મોકલવાની એને ના પાડી દે છે જ્યારે એના શિક્ષકને આ વાતની ખબર પડે છે તેના શિક્ષક એના ઘરે આવે છે અનિતાના ઘરે આવે છે અને એને એમને સમજાવે છે કે શાળામાં ભણવાનો બિલકુલ ખર્ચ થશે નહીં તમારે એની માટે કાણે પાઈ એટલે કે એક ફૂટી કોળી પણ આપવાની નથી એને જે કંઈ પણ ભણવાનું છે એટલે કે ધોરણ એકથી લઈને ધોરણ આઠ સુધીનું સરકારશ્રી તરફથી એને મફતમાં ભણાવવામાં આવશે આ બાબત જાણીને અનિતાના માતા પિતા એને શાળાએ મોકલવા માટે તૈયાર થઈ જાય છે ત્યારબાદ આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે જે શાળામાં ભણો છો તેમાં તમારો કેટલો ખર્ચ થાય છે જેમાં આપણે વિગતે ચર્ચા કરી હતી બરાબર ને ત્યારબાદ આગળ જોઈએ આપણે કે આપણને એમાં આગળ કહ્યું આપણને અનિતાની બીજી વાત આગળ આપણે કરી હતી કે ભણવાનું ચાલુ રહ્યું કે જેમાં કહ્યું હતું કે અનિતા ધોરણ પાંચમાં આવી ગઈ અને હવેનો ખર્ચ વધશે એટલે એને લાગ્યું કે મારા માતા પિતા હવે મને શાળાએ મોકલશે નહીં એટલે એણે શું કર્યું પોતે પણ ભણતી અને પોતાની સાથે જે એના કરતાં નાના બાળકો હતા એને પણ ભણાવતી અને એમાંથી જે કંઈ પણ એને ફી મળતી જે કંઈ પણ પૈસા મળતા એના ભણવામાં એનો ઉપયોગ કરતી આવી રીતના એ એના માતા પિતાના ઉપર એનું ભણવાનું એમનું બોજ બન્યું નહીં અને પોતાના ભણવાનો ખર્ચ એ પોતે કાઢતી હતી આવી રીતના ધીમે ધીમે અનિતા પોતે ભણવાનું કેટલું મહત્ત્વ છે શિક્ષણનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે એ સમજી અને પોતાના ગામના જે બીજા બાળકો ભણવા નથી જતા છોકરીઓ ભણવા નથી જતી એમના માતા પિતાને સમજાવ્યું કે શિક્ષણ જીવનમાં કેટલું ઉપયોગી છે અને એ ભણશે તો એમના જ જીવનને સુધારશે એમના ઘરની જિંદગીને પણ સુધારશે એવી બાબત ગામના લોકોને સમજાવી હવે અનિતાના માતા પિતા પણ સમજી ગયા કે શિક્ષણ સાચે જ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે એટલે તે લોકો એના માતા છે એ ઘરનું ભાગનું બધું જ કામ કરી નાખતા અને એના પિતા પણ એના કામમાં એને મદદ કરતા હતા ગામના લોકોને સમજાવવામાં પણ એના માતા પિતા અનિતાને મદદ કરતા હતા હવે આપણે આગળ જોઈએ મધમાખી ઉછેરનાર અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા અનિતા શું કહે છે કે એમના જે ઘર છે એટલે કે બિહાર છે મુઝફ્ફર છે ત્યાં આસપાસના વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા બધા હતા આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ જ ગમે એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે વળી સરકાર એ માટે તાલીમ પણ આપે હું એ તાલીમમાં જોડાઈ તેમાં હું એક જ છોકરી હતી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે એ સમય એમના ઉછેર માટે ઘણો સારો સમય છે શું કહે છે અહીં વિદ્યાર્થી મિત્રો કે હવે અનિતાએ શું વિચાર કરે છે કે હવે મારે કંઈક બીજું કામ કરવું જોઈએ જેથી એમાંથી મને થોડીક વધારે આવક મળે એટલે ત્યાં જ ને લીચીના વૃક્ષો ઘણા બધા હતા અને તેના ફૂલ છે એ મધમાખીઓ એ ફૂલનો રસ ચૂસવા માટે મોટે ભાગે ત્યાં વધારે મધમાખીઓ જોવા મળતી હતી એટલે ત્યાંના લોકો પણ આ જ કાર્ય કરતા હતા એટલે અહીં અનિતાએ વિચાર કર્યો કે ચાલો ને હું પણ મધમાખી કેમ ન ઉછેરું એટલે એ પણ શું કરે છે મધમાખી ઉછેરવાનો વ્યવસાય શરૂ કરે છે સૌપ્રથમે શું કરે છે કે એ મધમાખીનો ઉછેર કેવી રીતના થાય એના માટેનું તાલીમ એની માટેની તાલીમ આપવામાં આવે છે એટલે કે એની માટેનું શિક્ષણ આપવામાં આવે છે અને એ ત્યાં જે સરકારશ્રી તરફથી જ્યાં શિક્ષણ આપવામાં આવે છે તે વર્ગો ભરવા લાગી અને ત્યાં શીખવા લાગી કે આવી રીતના મધમાખીઓનો ઉછેર કરવો પડે છે કરી શકાય છે એના માટે કઈ કઈ વસ્તુઓ જોઈ છે કયો સમય સારો છે કઈ કઈ વ્યવસ્થા કરવી પડે કઈ બાબતનું ધ્યાન રાખવું પડે એ બધી જ વસ્તુએ ત્યાં શીખવા માંડી અને એણે એ પણ જોયું કે ત્યાં જેટલા પણ વર્ગો ભરાય છે એ બધામાં જ મોટે ભાગે પુરુષ હોય છે ત્યાં છોકરી અથવા કોઈ સ્ત્રી જાતિ જોવા મળી નહીં એણે એ પણ કહ્યું કે ઓક્ટોમ્બરથી ડિસેમ્બરનો જે મહિનો છે એમાં મધમાખીઓ પોતાના ઈંડા મૂકે છે એટલે કે એકમાંથી ઘણી બધી મધમાખીઓ ઉત્પન્ન થાય છે અને એ જ સમયે મધમાખીને આપણે ઉછેર કરવો હોય તો એ સમય સારો છે એવું એ ત્યાં શીખી ગઈ હવે આપણને આગળ પૂછ્યું છે તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે તેમના નામ શોધો અને લખો તો મોટેભાગે આપણે ઘણા બધા જીવ તો જોયા જ હોય છે બરાબર ને જેમાં આપણે કહી શકીએ કે મધમાખી પતંગિયા અને ભમરાઓને આપણે ઘણા બધા જીવજંતુ આપણે જોયા છે બરાબર અને તેમના નામ શોધો ફૂલ નજીક ભાગે આ ત્રણ જીવજંતુ વધારે હોય છે જેમ કે ભમરા પતંગિયા અને મધમાખી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તેઓ કેમ ફૂલોની નજીક આવે છે શોધો તો આપણને ખબર જ છે કે ભાઈ મધમાખી શું કરે મધમાખી ફૂલોનો જે રસ હોય છે તે ચૂસે છે અને પછી જે મધપૂળો બનાવે છે તેની અંદર એ રસને નાખે છે અને પછી એની અંદરની જે બીજી બધી મધમાખીઓ હોય છે એ રસનો ઉપયોગ કરીને મધ બનાવે છે આગળ છે કે તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને રંગ પૂરો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જો ચોપડી હોય તો તેમાં તમે મધમાખી જે આપણું આપણું લેસન છે એટલે કે આપણું જે પાઠ છે તેની બાજુમાં તમને મધમાખીઓનું ચિત્ર દોરેલું દેખાશે તો તમારે નોટમાં આ મધમાખી દોરવાની છે બરાબર અને તેમાં રંગ પણ પૂરવાનો છે હવે આગળ આપણને પૂછ્યું કહ્યું છે કે મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે તમે એ અવાજની નકલ કરી શકો તો જો હું તમને કહી શકું કે હા હું મધમાખીના અવાજની નકલ કરી શકું છું મધમાખી ઉડે છે ત્યારે નાકમાંથી અને મ ભેગા કરીને બોલતા હોય તેવો અવાજ આવે છે જેમ કે બરાબર ને આ પ્રકારનો એ અવાજ કાઢે છે હવે આગળ જોઈએ જુઓ મિત્રો સ્ક્રીન પર તમને એક મધમાખી છે એ ફૂલની ઉપર બેસી દેખાય છે અને એ જે ફૂલનો વચ્ચેનો ભાગ છે ત્યાં શું કરે છે પોતાની જે સોંય જેવી એની જે એના જે ચાંચ હોય છે એને શું કરે છે ફૂલની અંદર નાખે છે અને તેમાંથી એનો રસ ચૂસે છે મધમાખી આવી રીતના બધા જ ફૂલો પર બેસે છે અને એનો જે વચ્ચેનો ભાગ હોય છે તેમાંથી એનો રસ ચૂસીને મધપુડામાં ભેગો કરે છે બરાબર આગળ જોઈએ આપણે કે મધમાખી ઉછેરનાર તરીકે શું કહે છે અહીં આપણે જોઈએ કે અનિતાની હવે આગળની સફર કેવી છે તે આપણે જોઈએ કે એણે કેવી રીતના મધમાખીનો ઉછેર એટલે કે આ વ્યવસાય કેવી રીતના કર્યો એમાં એને શું ફાયદો થયો મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડી મેં ભણવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા સોરી ભણાવવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા તે પૈસાથી મેં માખીઓ માટેની બે પેટીઓ ખરીદી એક પેટીની કિંમત બે હજાર રૂપિયા હતી બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપુળાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી જો શું કહે છે અહીં કે હવે આગળની એણે તાલીમ લઈ લીધી કે કેવી રીતના આ વ્યાપાર કરી શકાય એટલે એણે શું કર્યું હવે જ્યારે વ્યાપાર શરૂ કરીએ ત્યારે આપણે માલસામાન લાવવા માટે આપણી પાસે પૈસા તો હોવા જોઈએ ને હવે અનિ અનિતા પાસે તો પૈસા ન હતા એટલે એણે શું કર્યું કે ભણાવવાનું શરૂ કર્યું અને એ પૈસા ભેગા કરવા લાગી અને એ પૈસા જ્યારે ભેગા થઈ ગયા પાંચ હજાર રૂપિયા સુધીના પછી એણે શું કર્યું એમાંથી એ બે મધમાખી માટેની પેટી લાવી એની કિંમત કેટલી છે બે હજાર રૂપિયા અને એની સાથે જે બાકીના હજાર રૂપિયા બાકી રહ્યા તેમાંથી એણે શું કર્યું મધમાખી માટે ચા એ લોકો જે ચાસણી બનાવે છે એના માટે ખાંડ ખરીદી અને મધપુડાને ચોખ્ખો રાખવો હોય તો એની માટેની દવા આવતી હોય છે બરાબર સાફ સુથરું રાખવું પડે ને નહીં તો જે મધ હોય છે એમાં શું પડી જાય એ ખરાબ બની એ ખરાબ થઈ જાય બરાબર એટલે એના માટેની જે દવા આવે છે એ દવા પણ એમાંથી લાવી જુઓ અહીંયા તમને ચિત્ર બતાવ્યું છે કે સૌપ્રથમ તો આપણને મધમાખી દેખાય છે અને એવું બતાવ્યું છે કે જાણે પેલું થેલીમાં મધ રસ ઝૂસીને લઈ જતી હોય એવી રીતના બતાવ્યું છે અને નીચે અનિતાનો ફોટો આપ્યો છે કે કેવી રીતના પેટીમાં મધમાખીને ઉછેર કરે છે જુઓ જે છેલ્લેનું નીચે છેલ્લે નીચે ચિત્ર છે એ બધી પેટીઓ છે અને એ પેટીમાંથી આ જે ઉપરનું પડ દેખાય છે એમાં બધી માખીઓ શું કરે છે એમાં રસ ભેગો કરે છે બરાબર હવે આગળ જોઈએ આપણે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી હજી મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતું હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી ઘણી વખત માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ તથા ચહેરો સૂજી જતા ખૂબ જ પીડા થતી આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં સાચી વાત છે કે જ્યારે આપણે કોઈ કામ પોતાની મરજીથી શરૂ કરીએ અને એમાં જો મુશ્કેલી આવે તો આપણે બીજાને એની માટે દોષ આપી શકીએ નહીં અહીંયા પણ જે અનિતા હતી એ જાતે જ પોતે પસંદ કરે છે આ વ્યવસાય અને એમાં એને ઘણી વખત માખીઓ ડંખ પણ મારી દે છે અને એના કારણે એનો ચહેરો છે સૂજી જાય જ્યાં એને બીજા હાથ પગે જ્યાં પણ કરતી હશે ત્યાં એ સૂજી જતું હોય છે અને ખૂબ જ પીડા થાય છે છતાં પણ એ કોઈને કહી શકે નહીં કારણ કે આ વ્યવસાયને જાતે જ કર્યો હતો કોઈને કહેવા જાય તો શું કહે કે ભાઈ તું એ જ પસંદ કર્યો છે તું જાણે એવી રીતના પણ કહી કહેતા હોય છે બરાબર એટલે હવે એ શું કહે છે કે મારી પાસે હવે ઘણી બધી માખીઓ થઈ ગઈ અને એ માખીઓ માટે બીજી જગ્યા એટલે કે બીજી પેટીની જરૂર પડે હવે શું કરે છે જુઓ પહેલાં આપણને પૂછ્યું છે કે મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે તો મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સૌપ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તે તેનો કાંટો જ્યાં ડંખ મારેલો હોય ને ત્યાં જ હોય છે પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે એટલે કે જે કાંટો નીકળી જાય ને પછી એની ઉપર ભીની ચીકણી માટી લગાવી દે છે કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાંટ પણ ઘસી લાવે છે તો કેટલાક લોકો ખાવાનો જે સોડા હોય છે એ પણ લગાવતા હોય છે હવે આપણને આગળ એક બીજી પ્રવૃત્તિ આપી છે કે તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો તેમાં રંગ પૂરો અને નામ આપો જો તમારે કંઈ મધમાખી દોરવાની છે કે આપણે જે આગળની અત્યારે આગળ જોયું કે મધમાખી પેલી થેલી લઈને મધ ભરીને જતી હોય એ તમારે મધમાખી દોરવાની છે એમાં રંગ પૂરવાનો છે બરાબર અને તમને જે મન ગમતું હોય તે નામ તમે એને આપી શકો છો બરાબર હવે આગળ શું કહે છે આપણને કે લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી દરેક પેટીમાંથી મને બાર કિલોગ્રામ મધ મળતું આ મધ હું બજારમાં વેચતી મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ હવે તો મારી પાસે વીસ પેટીઓ છે જો વિદ્યાર્થી મિત્રો અનિતા શું કહે છે કે જે લીચીના વૃક્ષ છે તેમાં ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે અને આ બાજુ જે એની અનિતાની જેટલી પણ પેટીઓ હતી એ બધી જ પેટીઓ ક્યાં મૂકી આવે છે વાડામાં મૂકી આવે છે એટલે કે લીચીના વૃક્ષના જે જેની વાળો છે વાડીઓ છે ત્યાં જઈને મૂકી આવે છે એટલે મધમાખીઓ શું કરે છે ફૂલમાંથી રસ ચૂસે છે અને પેટીમાં જઈને ભેગું કરે છે આમ કરતાં કરતાં ઘણું બધું મધ ભેગું થઈ જાય છે અને એક પેટીમાંથી એને બાર કિલોગ્રામ મધ મળતું હોય છે અને એ શું કરે છે બજારમાં વેચે છે અને બજારમાં વેચીને એને જે મધમાખીનો ઉછેર એટલે કે એનો જે વ્યવસાયને શરૂ કર્યો હતો એમાં એને એની પહેલી કમાણી થઈ હવે તેની પાસે કુલ કેટલી થઈ ગઈ છે વીસ પેટીઓ થઈ ગઈ છે એક પેટી એને કેટલામાં પડી હતી બે હજાર રૂપિયામાં અને આજે એની પાસે વીસ છે તો હવે આપણને આગળ પ્રશ્ન પૂછ્યો છે કે અનિતાને વીસ પેટીઓની કુલ કિંમત કેટલી હશે તો ચાલો આપણે એનું ગણિત કરીએ એક પેટીની કિંમત છે બે હજાર રૂપિયા અને એક પેટીની કિંમત છે બે હજાર રૂપિયા અને એની પાસે કેટલી પેટી છે બીજી વીસ તો આપણે એનું ગુણાકાર કરીએ તો કેટલા થાય વીસ ગુણ્યા વીસ કરીએ તો થશે ચાલીસ બરાબર ને અને બે દુ બે દુ ચાર બરાબર એટલે કે ચાલીસ થઈ ગયા વીસ દુ કેટલા થાય ચાલીસ થાય અને બાકીના ત્રણ ઝીરો એટલે કે કેટલા થયા ચાલીસ હજાર ચાલીસ હજાર રૂપિયા એને મળે છે બરાબર એક વારમાં એટલે કે જો વીસે વીસ પેટીઓમાંથી એ બાર બાર બધું જ મધ વેચી નાખે છે તો એને કેટલું મળે છે ચાલીસ હજાર રૂપિયા મળે છે કે જે વિદ્યાર્થીની ક્યારે પણ શાળાએ ગઈ શાળાએ જતી ન હતી અને પછી જ્યારે શાળાએ જાય છે પોતાની અંદર એ પરિવર્તન લાવે છે શીખે છે બરાબર અને પછી પોતાનો વ્યવસાય શરૂ કરે છે તો એના માટે કેટલું બધું ઉપયોગી થઈ ગયું બરાબર ને હવે આપણે આગળ જોઈએ કે હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું મારી કોલેજ પાંચ કિલોમીટર દૂર શહેરમાં છે હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો હા અમે હવે અનિતા વિશે ઘણું બધું જાણીએ છીએ એને ભાગે જે ગામમાં સ્કૂલો હોય છે પ્રાથમિક સુધી જ હોય છે પછી આગળનું ભણવું હોય હાઈસ્કૂલ અથવા કોલેજ જવું હોય તો શહેરમાં જવું પડે છે અને ગામની જે છોકરીઓ છે મોટેભાગે એમના માતા પિતા એમનાથી દૂર મોકલતા નથી એટલે ભાગે આઠમા ધોરણ સુધીનું શિક્ષણ મેળવે છે અને પછી આગળનું ભણતા નથી પરંતુ અહીં અનિતા છે એના માતા પિતાએ એમને મદદ કરી છે એને ખૂબ જ સહયોગ આપ્યો છે અને એના જ કારણે એ સાયકલ દ્વારા પણ શહેરમાં જઈને પોતાની કોલેજની શિક્ષા પૂરી કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અહીં અનિતા છે ખૂબ જ સંઘર્ષ કરીને પોતે પણ ભણે છે અને બીજાને પણ ભણાવે છે અને સાથે શિક્ષણનો ફેલાવો પણ કરે છે કે શિક્ષણ આપણા માટે કેટલું જરૂરી છે કેટલું મહત્ત્વનું છે એ સમજાવે છે અને પોતે તો પોતાનો પોતાની પ્રગતિ કરે છે સાથે સાથે પોતાના માતા પિતાની પોતાના ગામની પોતાના સાથે સંપર્કમાં આવેલા દરેકનો એ વિકાસ કરે છે આજ તો કહેવાય છે સાચું શિક્ષણ કે જે આપણને સાચી દિશા બતાવે અને પોતાનો તો વિકાસ કરે પરંતુ બીજાનો પણ સર્વાંગી વિકાસ કરવામાં પૂરેપૂરો સહયોગ આપે તો વિદ્યાર્થી મિત્રો આજના તાસ માટે આટલું પૂરતું આપણે હવે આગળના તાસમાં અનિતા વિશે આગળ જોઈશું અને મધમાખીઓ વિશેનું આગળનું શિક્ષણ મેળવીશું આભાર